મને અસુખ વધારે છે. ઘેર સુધી પહોંચે એમ લાગતું નથી. રસ્તામાં કંઈક આશરો લેવો પડશે. બાપુ, આપણે ક્યાં કહીએ આશરો લેવો પડશે? કારબાને ઠીક નથી લાગતું. અરે વેદરા જાજી હશે તો નકરો આશરો શોધે નહીં ચાલે. ક્યાંક રાતવાસો કરી શકીએ એવું ઠેકાણું શોધવું પડશે. બાપુ, અહીંયા એટલામાં પાસે એક મંદિર છે, આપણે ત્યાં સૂરજ ઢળે પહેલા પગી જઈશું. હા હા, એમ જ કરીએ. ચાલો, મારી પાછળ ચાલો. તમે ચાલો ચાલો. આયુષ્યમાન ભવ. પરસાળ ની ઓરડીમાં લઈ જાઓ. તમે સૌ શિવજીને આશરે છો, સૌ સારાવાના થશે. વેલનું પેલી પરસાળ જાઓ. Thank you.
આમ નહી કૈસા સંઘરીને બેઠા છે, ન કઈ બોલતા ન કઈ કહેતા, આપે બધી વ્યવસ્થા પણ કરી નાખી, તો પછી મહારાજ એના લલાટના લેખ પણ આપ જ ઉકેલી આપો. હા મહારાજ, તમારું વેલડું અહીંયા આવ્યું એક અકસ્માત નથી ઠાકોર, એ છોકરીનો જન્મ નિર્ધારેલો જ હતો. તમારી દીકરી તમારી નથી. સ્પષ્ટ કહો મહારાજ. આ ભવેની જિંદગીની મુસાફરીનો આખરી મુકામ છે, પશ્ચાતાપની આગમાં બળતા એક આત્માનો આખરી વિસામો છે. આનાથી વધુ હું કઈ ન કહી શકું. પણ મહારાજ, આ અધૂરું જ્ઞાન મને મૂંઝવી દેશે. મારા જ્ઞાનની સીમા છે, પણ એટલું કહી શકું કે જે દિવસે આ કન્યાના શરીરે પીઠી લાગશે એ દિવસે એ નહીં રે તમારી કે નહીં રે જેને માટે એના શરીરે પીઠી લગાડી છે એના પતિને, એ એના પંથે જશે, એનું ભાગ્ય એને ત્યાં દોરી જશે. અને પીઠી લાગે ત્યાં સુધી ચિંતા ના કરો ઠાકોર, જ્યાં સુધી એને પીઠી નહીં લાગે ત્યાં સુધી એ તમારી જ દીકરી રહેશે. એને અણસાર પણ નહીં આવે એના પાછલા ભવનો. અને કન્યાને વિદાય કર્યા પછી માવતરનો હક થોડો જ રહેશે એના પર. શરીરનો સંબંધ તમે બાંધશો, આત્માનો સંબંધ તો એનો માયલો જ શોધી લેશે. જેને એ જંગતો હતો, ભવો ભવથી જંગતો હતો, એને એ પામશે. એમાં એને એવું સુખ સાંપડશે કે જેની તમને તો શું, પણ મારા જેવા પ્રભુને બારણે બેઠેલા પૂજારીને પણ ખેવ ના હોય. શરીરનું મમત્વ ત્યાં ઓગળે છે, આત્માનો આત્મા સાથે સૂર બંધાય છે. મુક્તિનો એ આખરી મુકામ છે.
अखिल मंगलम नः आज पाछी केसर फरियाद करती हती रोज नी होय छे एनी फरियाद तमेरी बहु रोकटोक करो छो एने कह्यो ने तमे साचो मानी लीधु अरे पण गामना धणी आगळ कोई राव लावे तो एने सांभळवू तो तमे तो बधु आम ज मजाक मां काढी नाखो छो ने पछी छोड़ी मने दादज देती नथी साचे नहीं तो शू आखो दाड़ो उधम ती कई छोड़ी ने जात ने शोभे पर छोकरा ने तो शोभे ने छोकरा नी वात जुदी पर केसर ने आपने दिकरो ज मानिए छे ने एक नु एक संतान छे एटले कई माथा पर लेने नचा थोड़ू ज आम जो छोड़ी नखरा उधम ज करे छे घर काम कई नहीं करे छे तो बधु पर तो पछी एने धक्को छो शा माटे पण हवे कई नानी छे काल सवारे आंगणे वेल आवीने उभी रहेशे નાના શરીરે પીઠી લાગશે તે દિવસે તે નહીં રે તમારી કે નહીં રે જેને માટે એના શરીરે પીઠી લગાડવામાં આવી છે એવા એના પતિની તમારે જોઈ એવો જમાઈ હાથ અડીએ થોડો જ વેચાય છે કે ઉચકી આવીએ તમને તો બધું જ મશ્કરીમાં ઉડાવવાની ટેવ પડી ગઈ છે ને હું જ મુઈ ચિંતામાં અડધી થતી જાઉં છું એ ગમે તે હોય પણ કેસરે એક વાત નક્કી તમારી પાસેથી ઉપાડી છે કઈ આ નાટનું ટેરવું ઘડી ઘડી ચડી જાય છે ને એ બસ બસ હવે મારે નજર દોડાવવી પડશે ઉતાવળા ન થાવ નાગમતી એ આપણા ઘરમાં છે ત્યાં સુધી જ આપણી ને એને નજરથી દૂર કરવાનું મન નથી થતું એટલે આખો જન્મારું કઈ થોડી જ કુવારી રાખીશું જન્મારું આખો તો નહીં પણ જ્યાં સુધી આ ઘરમાં એના અન્ન જળ લખાયા હશે ત્યાં સુધી પછી તો નજર દોડાવો કે ના દોડાવો એ નજરથી ઓગળી જવાની કેમ તમારા ઘોડા પાણીથી ડરે છે કે શું પાણીથી કોણ બીએ આ તો પાણી ભાળ્યું એટલે મન થયું કે ઘોડાને પાણી બતાડીએ અને આને અમે તો પાણી પાણી થઈએ રાત આખી ઘોડે તો રાખ્યો છે હવે જાનવર છે બચાડું થાકે તો ખરું જ ને કેમ વાઘ દીપડા પાછળ પડેલા ના બે ના વાઘના તો બચાડાને શું ગજા અને ઈ વાઘ દીપડા પાછળ પડે ને તો અમારા અભેસંગ બાપુ એક આજ વગર હથિયારે આમ આમાં બેહી જાય આ તો આમાં અમારા બાપુ હતા અહીંયા કોકની નજરુમાં અટવાઈ ગયા અને પછી કઈ ઘડિયા લગન લેવાના અને પછી અમે અહીંયાથી રહેતા થયા અભેશંગ બાપુ બેન અમને ન ઓળખ્યા મૂળ પર ના અભેશંગ બાપુ તમે આમ અમારું ગામ તારવીને જઈ ન શકો બાપુને ખબર પડે તો મને ઠપકો મળે આવશું આવશું જરૂર આવશું પણ આજે તો મીંઢાડી જવું છે
અને જ્યારે આવશો ત્યારે આ પાણીથી ડરે એવા ઘોડાને અશ્વારની ઓળખાણ જોતા એવી રીતે આવશો. મારું મન કહેતું હતું કે તમે આવ્યા વિના નહીં રહો. અરે પણ આટલી ઉતાવળ મીંઢળ બાંધવાની? હા, અને તમે તો મીંઢાળી આવીને મીંઢળ બાંધવાની ઉતાવળ કરી, બાંધવાના પેતરા તરુ કરી દીધા. એટલે તું તું એટલે જીભે આવ્યું અને જી ટાયડું ઓટું છે કે લગામ ખેંચને પટપટ કરતી બંધ થાય. જેમલ શું છે આ બધું બાપુ? અરે કઈ નથી, આવી શું આ ઘડિયાળ લેવાના આવી જ. હે માગા આવે પછી સાસર જોવાય, ટીપડા નીકળે નહીં ગો ખવાય. જેમલ પટપટ કરવા માંડી. એમાં શરમાવ જેવું શું છે? નામઠામ પાડો તો કરી નાખે કંકુના. પણ એ પહેલા પાણી બતાવવું પડશે. હા, ઘોડો ને અથવાર બે ના પાણી પરખાય પછી જ પાણી ગ્રહણ થાય. બાકી સમો તો તઈ હતો પણ બાપુ હતા અસાવધ અને તમે આ ઘોડે ચડવા થનગનતા હતા. નહીતર આજ એકને બદલે બે વરરાજા શણગાર્યા હોત, એક જાન જાત મીંઢાળી અને બીજી જાન જાત તે. ગામનું નામ તો કયો બાપુ? શોધતા વાર નહીં લાગે, તમને બનનારી કઈ છાની થોડી દેશે. અરે લાખ ટકા ની વાત કરી અને ઈ છાની રીએ એવી નથી. ઈ પદમણી ના શું વખાણ કરું? એની અણીઅળી આંખું, એના લાલ પરવાળા જેવા હોઠ, એમાં દાળમ કળી જેવા દાંત, શેષ નાગ ની ફેણ જેવો મજાનો ચોટલો અને કાયા તો એવી પાતળી હોટા જેવી કે ઉગમણા વાય તો આથમણી નમે, દખણાદા વાય તો ઓતરાદી નમે, અને ન કરે નારાયણ ને જો ચારે કોરના વાય તો ભાંગીને ભરભર ભૂકો થઈ જાય. એને ઉડાડી હોય તો આ ભલે જાય અને હંકેલી હોય તો હાવ નખમાં હમાઈ જાય. ઓ એવી જેમલ ખેત પાછી પટપટ કરવા માંડી. બોલવા દો બાપુ, એને બોલવા દો, એ તો અપસરા નું વર્ણન કરે છે, એને રોકશો નહીં. જેમલ સાહુ ખોટું નથી. હા તે નથી જ, પણ હવે વધારે સાચું બોલવા માંડીશ ને તો ક્યાંક મારી જીભેથી ગામનું નામ નીકળી પડશે. એના કરતા મને જવા દો. અને ભા તમે તો ભારે નસીબદાર, આ વગર કહુંબે જ મીંડ્યા છો. હું આણ કરવા અમારા હાટું તો કઈક સગવડ રાખી છે ને. હા તો ઠીક ભાઈ સાહેબ, અમારે મન તો તોરટ ની પદમણી એ ઈ, અહિયાં ની અંતિ એ ઈ, ધડકતી ઢેલે ઈ, ઉડાડી આભલે જાય ઈ એ ઈ, અને હંકેલી નખમાં હમાય ઈ એ ઈ. ખેંચ આતે ખેંચવા જ જાઉં છું. ખેંચ બાપુ આપ જયારે અંદર પધારો તો આવું હો, પણ મહેમાન માટે ગોળ પાણી લાવો અને એમની ઘોડી ની વ્યવસ્થા કરો. જાઓ આપ બેસો. પાણી છે. પણ અભિસંગ તને ક્યાં ભેળા થયા હતા? આપણે પાદરે થી જતા હતા. મેં એક છલાંગમાં મારી ઘોડી સાથે નદી પાર કરી, એ સામે કાંઠે હતા. થોડું તીખળ થઈ ગયો. મહેમાન આજે રોકી રાખું તો ઘર આંગણે આવીને ઉભો છે જવાન, બધું કરી લઈશ. પણ મહેમાન નું મન કરી લેવું પડશે. મન ન હોત તો ત્રણ માથોડા વંડી ઠેકીને થોડા જ આંગણે ઉતરવાના હતા. છોડીનું નસીબ જો. વાત છેડું છું. છેડીને છોડતા નહીં, પાકું કરજો. અવગણી લાગે લેવાના હોય જ્યાં ત્યારે ઘોડા સાથે રહેવાની ટેવ છે એટલે ખેંચ ખેંચ કર. હા ને બાપુ નું ઘોડકીને ગયો તો ને નદીમાં પાણી વધારે, તે પૂરમાં બાપુ તણાઈ ગયા હતા. નહીં નહીં તણાઈ જતા જતા રહી ગયા હતા. બાકી ભારે બડું કી હો તમારા ગામની નદી મલભલા હાથી એમાં. જય મલ. ઠાકોર આમાં અચાનક પધાર્યા એટલે આગતા સાગતા કરવામાં અટાણે મણા રહી જશે અને મને જંપ નહીં વળે. રાત વાસો રાખો તો મહેમાન ગતિ કરવાનો મને લાભ મળે.
નાના હો, અમે ઘણા દિવસથી આ બાયણે નીકળી ગયા છીએ, એટલે અમારે જટ ઘીરે તો પોગવું જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. બાપુ, આપ તો વડીલ છો, આપની આજ્ઞાને માન દેતા પણ કેમ ચાલે? જરૂર રોકાશું. હા, સમો પણ સારો છે, મોલ મબલખ પાકા છે, અને આજે તો આખું ગામ માલશે પૂનમની રાતમાં. આટલામાં તારા સિવાય બીજું કોઈ ભળાય છે? સિવાય બીજું કોઈ ભળાતું તો નથી, પણ બાપુ તમે બેઠા બેઠા કઈક એવા ખોવાઈ ગયા છો કે જાણે કોક તમારી સામે બેઠું બેઠું અલગ મલક ની વાતો ના કરતું હોય. શું હુકમ હતો બાપુ? જેમલ, હા, કઈ રસ્તો કાઢ. રસ્તો કાઢો? આ રસ્તો તો ખુલ્લો જ છે, આમાં ક્યાંય આડી વાળ દેખાય છે? પણ માને વાત કરવી જોઈએ ને. હા, ઈ વાત કરી, માને વાત કરવી જોઈએ તો એમ કરો, કરી લ્યો, કરી નાખો વાત. અરે શું કરી નાખો વાત? માને મળે જઈને શું કહીશ? કરી નાખો વાત. તમારે કહેવાનું કે માં ઘોડા માથે બેસીને ત્રણ માથોડા ઊંચી વંડી ઠેકી ગયો એટલે બાપુ જ છે. પણ બેટા, એવું સાહસ કરવાની તારે શી જરૂર પડી? એટલે તમારે કહેવાનું કે માં એને મારી મર્દાનગીને પડકારી હતી કે પારખા કરાવ્યા. એટલે બાપુ જ છે કે બેટા, ત્રણ માથોડા ઊંચી વંડી ઠેકી ગયો તે તારે હાથે પગે ક્યાંય ઈજા તો નથી થઈ ને? કે ના માં,
જોઈ લે તારી સામો તાજો નરવો તાજો માજો ઉભો છું. તોય માને હક નહીં થાય, એને જમ્પ નહીં વળે, એટલે તમારા આખા શરીરે ધારીને જોશે, હાથ પહેરવીને ખાતરી કરશે કે ક્યાંય ઉજેડો તો નથી પડ્યો ને, પછી આવતા જાતા હંધાઈને કહેશે કે ઓ હો હો હો, મારો ગગો તે કઈ ગગો છે, મારો દીકરો ત્રણ માથોડા ઊંચી વંડી ઘોડા માથે બેહીન ઠેકી ગયો. જયમલ ઓહો ખેંચ, એ બાપુ સાચું નો કીધું? હા હા સાચું કીધું, પણ આમાં ઓલી વાત કઈ ના હતી. હા એ જરા કાચું બાપુ, આજે થાળ ભરીને ભોજન પીરસાણું તું એ વાત તો રહી જ ગઈ, એ કઈ કઈ વાનગી હતી? જયમલ બાપુ એમ રેડું પાડો, માં આ તો તમે મને પૂછો છો એટલે હું તમને કહું છું, બાકી હું તો મારા ગરબાના તાનમાં હે ને લીન છું. ઓલા ગમર વલોડા ના ઘેન મારે, ઈ જ વાત ઈ જ વાત, કઈ બોલતા કું નથી, મને ગરબો સંભળાવવાનો છે ને, હમણાં સંભળાવી દઉં. ઓલા ગમર એ ગોલીના, એ ગરબે ઘૂમતી. ઓહો તે હવે એનું શું છે? જો આમ ગાયડું કાટોમાં કામ તમારું ને હોળીનું નાળિયેર મને બનાવો છો. તું જાય છે બા પાસે કે પછી હું? તો પછી આમ સીધું જ કેવું તું ને, સીધું કીધું હોત તો અત્યારે ક્યારનું ખેંચાઈ ગયું હોત. હવે જાઉં છું, પાકું કરીને જાઉં ને કે જાઉં છું. ઓલા ગમર વલોડા ના ઘેન મારે, મારું હૈયું કે રાણું હો રા. જે મળ્યો ખબર લાવ્યો છે, સેજવડી ના કાકો ની દીકરી, એને ઠીક લાગે છે, તો તમે જરા ખબર કાઢી આવો ને. અરે ખબર તો એવી કાઢી આવું કે એમાં મીન મેખ ની? હા હા, પણ જોજો પાછા છોડી દેતા, કારણ કે આપણે લેવા દેવાની ભાંજગળ ભયાજી કરવી નથી. આ તો હવે સગનું મન ઠરે એવી છોડી હોય તો તમે તમારે હા કહી આવો. બા આવા મોટા ખોરડે પ્રસંગ ઉકેલવો છે તો જરા જોઈ વિચારીને કરો ને, વળી આપણા ખોરડાનું નામ પડશે એટલે હામે મોઢે કર્યાવર કરશે હેજવડી નો ઠાકોર. બાપા ભગવાન નું દીધેલું ગણું છે, ને હવે મારી જાત કેટલા દી ચાલશે, છે એટલું સાચવે એવી આવે તો એ બસ. બા તમ તમારે બેફિકર રહ્યો, આ લાભા ઘર ની નજર એવી છે ને, કઈ પણ ખામી હોય ને તો તરત વર્તાઈ આવશે, પણ હા સોડી પસંદ પડે તો ગોળ ખાઈ લેવો. ખાતા નહી, પણ અભે સંગ ને કેવું પડશે કે ગોળ ખવાઈ ગયો છે, હવે થોડા આકરા થવું પડશે, ક્યાં લગ્ન આપણે ને કુંવારો રાખશું. બા આ વખતે કંકુ ના કરવાના છે તો કરી નાખીએ ભડાકા, અને બા તમ તમારા હોમણ ની તળાઈ માં નિંદર કરો, આ લાભો ગોર પારોટ ના પગલા હવે નહીં પડે. અરે ભાઈ બાપુ છે કે? બાપુ તો નથી, પણ કામ શું છે? કામ તો કઈ નથી બાપલા, બ્રાહ્મણ છું, લાંબો પંથ કાપીને આવ્યો છું, આ સાંજે ઢળવા આવી એટલે મને થયું કે ડેલીએ રાતવાસું કરું. કોણ છે ડેલીએ? છે છે છે. બ્રાહ્મણ છું માં, માણ પર જવા નીકળ્યો છું, રાતવાસો રહેવાના ઈરાદાથી આ ડેલીએ આવ્યો છું. આવો આવો, આ ડેલીએ ભૂદેવ આવે ને રાતવાસો ન રોકી શકીએ? ઘણી ખમ્મા માં. બેસો મહારાજ, હમણાં સીધું કઢાવી આપો. એની ચિંતા કરવાની કઈ જરૂર નથી, સીધું આરે લઈને જ આવે છું. બાપા એ બાંધેલું જ રહેવા દો, હમણાં જોગવાઈ કરાવી આપો. જેવી તમારી મરજી. કેસર, ઓ કેસર. હા માં, મહારાજ નો રાતવાસો ડેલીએ છે, જીવીને કહીને સીધું કઢાવી આપો. અકડી કઢાવ માં. અરે આશીર્વાદ તો લેતી જા. સુખી રહો બેટા. એક જ દીકરી છે માં? એક જ. ક્યાંય જોર શોધી છે? એ ચિંતા છે મહારાજ. દીકરી તો રૂડી છે ને બાપા, ખોરડું એ ખમતી દર છે, કરિયાવર કરવામાં પાછું વાળી જેવું નથી. તો સોનામાં સુગંધ જેવી વાત છે. બાપા એક વાત કરું? હુકમ કરો માં. મોણ પર સુધી નજર તો ગઈ છે. ખોટું નથી, પણ પાંચ પંથકમાં નામનો મલાજો જળવાય એ રીતે જ બધું થઈ રહેશે. એમ છે, તો હું વાત છેડું, આ તો ખમતી દર ખોરડું ખરું ને, એટલે સંબંધ જોડાયા પછી આ ગરીબ બ્રાહ્મણ ને ભૂલતા. તમને નહીં ભૂલીએ. તો બસ માને સમજાવવાનું કામ મારું, પણ અભયસિંહ બાપુ ને સમજાવવા જરા આકરા પડશે. તમે ફિકર ન કરો, તમારી ખાતર હું બધું જ કરીશ, પણ આ ગરીબ બ્રાહ્મણ ને ન ભૂલતા. શબ્દ દીધો ને તમને, બહુ આકરું નહીં પડે, અભયસિંહ બાપુ માની જશે. કેમ? એમની નજર માં કેસર વસી ગઈ છે. એમ પોતે આવ્યા તા અહીં અભયસિંહ બાપુ? હા, આ વંડી ઘોડા સોતી કુદાવીને
આવંડી છે કે ના? હા બાપા, હવે તમે જ કહો, એક જવાન જોત માણસ આ વંડી ઠેકીને આવે તે કઈ આમતું જ? કેમ વિચારમાં પડ્યા બાપા? બાપુ એકલા હતા? ના રે, ભેરુબંધ હતો સાથે. શું નામ હતું એનું? જેમલ. જેમલિયો? કેમ બાપા? હવે ઘર બેઠી. ઘર? ઘર એટલે ઘર બેઠી, પણ આ ગોરમાં ને ભૂલતા નહીં હોય. આપને તો રોટલા હારે કામ છે, ટપકા હારે નહીં. પણ સંબંધ બંધાઈ ગયા પછી તમે ગોર બાપાને રાજી કરશો? બસ ભૂલશો નહીં ને? મને લાગે છે કે કંઈક રંધાઈ ગયું. મને તો માત્ર નિમિત્ત બનાવ્યો છે. રંધાઈ ગયું છે? કઈ નહીં કઈ નહીં, એ તો આ સીધું 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 આવે ને એટલે એટલે હું રાંધી નાખું. ઉડતા ઘોડે ડુંગરો કુદાવી નાખ્યો. જેમલ હવે તું કુદાવ. હું કુદાવ? તમે મારી મર્દાનગીને પડકારોમાં હો, તમે મારી મર્દાનગીને પડકારોમાં. તમારે જોવી છે મારી મર્દાનગી? જોવી જાઓ તો હવે જોઈ લ્યો, જોઈ લ્યો આ ભાઈડાની છલાંગ. જેમલ જેમલ માથે હોત તો હું ઠેકી ગયો હોત ને. આ તો હું હેઠો પડી ગયો ને ઘોડો ઠેકી ગયો. હવે એમાં હતો છો શું? અમારે તમારી જેમ થોડા વંડી ઠેકાડીને પારખા દઈને ઘરવાળી લઈ આવી છે. અમને તો જેદી મન થાતે ને તેદી હે ઈને ડેલીએ જઈને ઉભા રહેશું અને હાથ કરશું કે હાલો લડી. એટલે લાડી આગળ ને લાડો વાળે. લાડો આગળ ને લાડી વાળે. અમારા વાત તમારાથી નો થાય. નો થાય? હા નો થાય. અરે બાપુ, આ લાભુ ગોર તો પહોંચ્યો હશે હેજે વળીએ. ઈ આ વંડી ઠેકાડવાની વાત જાણશે અને બાને કહેશે તો મરી ગયા, ગોર ને વાળવો પડશે. અરે હવે કેવી રીતે વાળીશ? સાંજ પેલા તો ગોર પહોંચશે. અરે પણ એને તો અધવચ્ચે આતરવો પડશે, નહીં તો ઈ તો બફા જ કરશે. કાંઈ વાંધો નહીં, એની ચોટલી મારા હાથમાં છે. હું આજે મેળીએ મોળો આવી. મારી હારી છે ને ઉપાધિ કાંઈ? આ કોળા કુદાવવા તમારે અને ટાંટિયા તોડવા મારે. ખેંચ! અરે જમલ ખેંચ! રાધે શ્યામ રાધે શ્યામ ખેંચ! અરે રામ રામ ગોર બાપુ. એ રામ 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 રામ. આમ કેમની કોરતી? કોરણી ના પિયર ગયો તો. ઓહો હો, કઈ તો બહુ છેટેક ગયા હતા. બાકી ગયા તો બેહો તો ખરા, પોરો તો ખાવ. ગામના પાદર સુધી આવ્યો છું, તો વિહામો ગીરે જઈને જ ખાઈશ. આ ત્યાં ગોરાણી નું પિયર તો કઈક રામપર ને? હા ભા, કે તે રામપર તો આમ દકણે બી કોર આવ્યું ને તમે આવ્યા આમ આટમણી કોરતી. એ તો થોડો ચક્રાવો લીધો. કઈ નવા યજમાન ગોઈતા છે? અરે હોય ભાઈ સાહેબ, આ અભ્યાસંગ બાપુ જેવા યજમાન હોય પછી બીજા ગોતવાની હું જરૂર છે? એમ લ્યો બેહો તો ખરા. અરે બેહો બેહો ગોરાણી ના હમ. ભાઈ જુઓ, આ અભ્યાસંગ બાપુ ની મરજી હાચવવી ઈ કઈ હેલી વાત નથી. ગુનો જડે ને તો ખફા મરજી તાતા વાર નો લાગે. આ હેજવડી થી એક જણ આવ્યો તો. હેજવડી થી એક જણ આવ્યો તો? કઈ કીધું? હા હું કીધું ઈ તો અટાણે યાદ નથી, પણ કઈક વંડી ઠેકાડવાની વાત કરતો તો. પછી બાપુ ધગ્યા? અરે એવા ધગ્યા એવા ધગ્યા કે તલવાર કાઢીને ઉભા થઈ ગયા. કાં તો બાપુ હેજવડી ગયા જ નથી અને કોઈ ખોટું બોલે ને ઈ એને નો ગમે. હવે તમે કઈ સમજ્યા? સમજ્યો. હું સમજ્યા કે બાપુ હેજવડી ગયા જ નથી. 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 એ મંતર જાપ કર્યા કરો તમ તો મારે. અને ખેંચ! બાપુ હેજવડી પ્રણામ. મારા પધારો ઠાકોર. બહુ બદલાયા નથી તમે? મારા અચકાવની ઠાકોર. શું વાત છે? મારા દીકરીના લગ્ન કરવા છે. તમે કહ્યું હતું ને કે જેના નામની એને પેઠી લાગશે એની પણ નહીં રહે. અને જો એવું બને મહારાજ
તો એને પરણનાનું જીવન ચૂકાઈ જશે. ઠાકોર, તમારી દીકરીની વાત કરી છે કોઈને તમે? ના મહારાજ, કેસરની માને પણ નહીં. જેની સાથે એના લગ્ન થવાના છે એને? નાજી, પણ એની વાત કરવી જોઈએ એટલા માટે તો હું જાઉં છું. ઠીક છે ઠાકોર, તમે એને વાત કરો, એમાં પણ તમારી દીકરીનું હિત જ છે. તેની વાત છે ઠાકોર, બાકી તમારી દીકરી આ ઘરમાં આવવાની હતી એ વાત તો નથી. અમારું ખોડું તમારી તોલે તો ક્યાંથી આવે? બાકી અમારાથી બનશે એટલું બધું અમે કરીશું. ફિકર ચિંતા ન કરો, આ ઘર પોતીકુ માની બધું સંભાળી લે એટલે બસ. જુઓ, એકની એક દીકરી છે એટલે લાડકોટમાં ઉછરી હશે, પણ તમારે ઘેર આવી અને એનો કઈ વાંક ગુનો થાય તો જરા સંભાળી લેજો. એમ જ થશે. અને જુઓ, દીકરી આ ઘરમાં આવે એટલે મરજા દાડે આવશે. રાતવાસ અહીં જ કરજો, સવારે ગોળ ખાઈને જજો. લાલ, લીલી મારે, મારી દીકરી તો તમને પસંદ છે, તમારે બાને પસંદ છે, પણ છું એ મારી હતી, હવે મારી નહીં રહે. પાપુ, એ પિયર છોડીને સાસરે આવશે ને તોય પણ આ ઘરના દરવાજા તમારા માટે સદાય ખુલ્લા છે. આવો. દીકરી પલાવીને માવતરે આખરે માયા તો પાતરી જ કરવાની હોય છે. હું તમને કેવી રીતે કહું? અચકાવમાં સ્પષ્ટ કહો શી વાત છે. કેસરી માની જે વાતની જાણ નથી એ આજે મારે તમને કેવી પડશે? એવી કઈ વાત છે? કેસરનો જન્મ એક આમ અવળતું બોલીને મને મૂંઝવામાં રીત રસે. કેસર હજી ભલે આ ઘરમાં આવી ના હોય, પણ હું તો એને માફ કરજો ભારી બનાવી ચૂકે છું. અગર સંકોચે કહો તમારી જે કહેવું હોય તે. હા, કેસરનો જન્મ એક મંદિરના આંગણામાં થયો હતો, અને એ વખતે જે દિવસે આ કન્યાના શરીરે પીઠી લાગશે તે દિવસે તે નહીં રે તમારી, કે નહીં રે જેને માટે એના શરીરે પીઠી લગાડવામાં આવી છે એવા એના પતિને. આ વાતની આજ સુધી કોઈને ખબર નથી, કેસરની માની પણ નહીં. એની માટે મૃત્યુ શોધવાની વાત જ્યારે જ્યારે ઘરમાં નીકળતી ત્યારે મને ગોઠતું નહીં, પણ આજે જયારે પ્રસંગ આવ્યો છે ત્યારે ખરેખર મૂંઝાયો છું. બાપુ, મારા મનમાં કેસર વસી છે. તમે જે કહ્યું એમાં કશું વજુ થશે તો ક્યારેક તો એના શરીરે પીઠી લાગશે ત્યારે આ બનશે, તો પછી આ વાર શા માટે રાખવાનો? ડર રાખવું પડશે, નહીં તો તમારી જિંદગી છૂટાઈ જશે. અને કેસરને ના પરણું તો એ છું થશે બાપુ. અને પરણીને એવું કંઈક ન બને તો? હું પણ ઈચ્છું છું કે એવું ન બને. તમારી જોડી મારા મનમાં વસી છે, પણ તમને આ વાતની જાણ હોય તો તમે પણ એને બરાબર સમજી શકો એટલા માટે તો હું આવ્યો છું. બેફિકર રહો તમે બાપુ, હું ગમે તે પરિસ્થિતિને પહોંચી વળીશ. દીકરા, અભિસન, તમે વહેલું મુહૂર્ત કાઢો. વિધિએ પટ તો માંડ્યો છે, પાસા પણ નાખ્યા છે, તાવ તો પૂરો કરવો જ પડશે બાપુ. એક જ વિનંતી પડી લેના તે હુકમ કરો બાપુ. આ વાત કેસરની માનિકાની? આ વાત આ ચાર ભીતો વચ્ચે જ રહેશે, એક શબ્દ પણ મારા મોઢામાંથી નહીં નીકળે. ચાલો.
જે દિવસે આ કન્યાના શરીરે પીઠી લાગશે એ દિવસે એ નહીં રહે તમારી આ ભવેની જિંદગીની મુસાફરીનો આખરી મુકામ છે પશ્ચાતાપની આગમાં બળતા એક આત્માનો આખરી વિસામો છે શરીરનો સંબંધ તમે બાંધશો આત્માનો સંબંધ તો એનો માયલો શોધી લેશે જેને જંગતો હતો આત્માનો આત્મા સાથે સૂર બંધાય છે મુક્તિનો એ આખરી મુકામ છે ત્યાં સુધી એને પીઠી નહીં લાગે ત્યાં સુધી એ તમારી દીકરી રહેશે એને અણસાર પણ નહીં આવે એના પાછલા ભાવ એની જિંદગીની મુસાફરીનો આખરી મુકામ છે પશ્ચાતાપની આગમાં બળતા એક આત્માના પ્રાયશ્ચિતનો આખરી વિસામો છે દીકરીના માવતર થયા વગર હવે પ્રસંગે એમના મનમાં કેવો જંપો રહેતો હશે એ તને નહીં સમજાય બાપુ બેટા તારું નસીબ જોર કરે છે ઘર પણ ભર્યું ભાયદરું મળ્યું છે અભિસંગ અડીના મા પણ બહુ સારા માણસો છે સંભાળીને સાસરે રહેજે બેટા તમને ની શંકા છે બાપુ તમને શું એમ કે મને ત્યાં નહીં ગોઠે તો પછી હું આવી જઈશ ના ના બેટા પણ અહીંયા કોઈ રોકટોક નહોતી અને ત્યાં સાસરે તો ત્યારની વાત ત્યારે પણ બાપુ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે મા બાપ શીખ આપે ને અને હું અત્યારથી દેવા લાગ્યો નહીં બેટા ચાલો દૂધ પી લો નહીં તો હમણાં મારી માએ છે હું પાડી છે ને પછી જોયું ને હવે કેટલા દેરિયા બૂમ પાડવાના બેટા પછી કેસર કેસર કયા કરશું ને કોઈ હોકારો નહીં દે બાપુ દૂધ હા બેટા દૂધ તો લઈશ પણ સાથે તારા હાથનો ઘડેલો રોટલો લાવી હોય તો જ હમણાં લાવી અને બાપુ ત્યાં કેમ નહીં ગોઠે જાણો છો કેમ બેટા ત્યાં આટલા વાલથી મારા હાથે ઘડેલા રોટલા કોણ માંગશે અભિસંગ હવે નહીં મળે રોટલો ઓકે સર તમારી સાથે લગ્ન થયા છે ને કેમ સવાલ કરવો પડે છે
લગ્ન થયા છે એટલે તમે મારા ધણી છો, મારા પર તમારો હક છે, પણ એક માંગણી કરવા માંગુ છું. જે દિવસે આ કન્યાના શરીરે ચીઠી લાગશે એ દિવસે નહીં રહે તમારી કે નહીં રહે જેને માટે મને એકલા રહેવા દો. ક્યાં સુધી? ક્યાં સુધી? ક્યાં સુધી? હું તો એકલી જ છું, કેટલાય વર્ષોથી એકલી છું, ગણાય નહીં એટલા વર્ષોથી. મારું મન મારા કબજામાં નથી, એ પટક્યા કરે છે, તરસ્યા કરે છે. ગણ્યા ગણાય નહીં ત્યારથી, જાણે મને કોઈ શ્રાપ મળ્યો છે. પટક્યા કરવાનો, તરસ્યા રહેવાનો. પશ્ચાતાપની આગમાં બળતા એક આત્માનો આખરી વિષમ કે સર, તારી આ તરસ, તારી આ મનની તરસ હું બુઝાવી ન શકું. તમે? હા હું કેસર હું, પૂછાવી ના શકું. કોઈ પૂછાવી નહીં શકે. મને કઈ સમજણ નથી પડતી, મારું મન મૂંઝાઈ રહ્યું છે, મને કોઈ ખેંચી રહ્યું છે. કોણ, ક્યાં, કોની તરફ, કઈ સમજાતું નથી. શરીરનો સંબંધ તમે, આત્માનો સંબંધ તો એનો માયલો જ શોધી લે જેને એ જંકતો હતો. કેસર, તારી સાથે મેં જબરદસ્તી લગ્ન નથી કર્યા. તારી આંખમાં પ્રીતના અનુસાર વર્તાયા પછી મેં લગ્નનો વિચાર કર્યો. પ્રીતના અનુસાર? હા, મારી આંખમાં. પણ મારી પ્રીત કેટલી સફળ થઈ છે એ તો કુમારી છે, જાણે જન્મો જન્મ કુમારી છે. શરીર કઈ કેટલી વાર ફેરા ફર્યું હશે, મન તો ત્યાં જ થંભીને ઉભું છે. હાથમાં વરમાળ લઈ આંખો મમ્મી આજી એક એક ડગલું ભરતા, જાણે ભાવ આંખો નીકળી જાય છે. તમને કેવી રીતે સમજાવું મને કશી ખબર નથી પડતી. શાંત થા કેસર, તારી ઈચ્છા વિરુદ્ધ મારે કશું કરવું નથી. જ્યાં સુધી તું મને નહીં સ્વીકારે ત્યાં સુધી હું તારાથી અડગો રહીશ. પીક પીક એક જ છે, આ વાત ની જાન જોખરમાં થશે તો એનો ઊંધો અર્થ લેવાશે અને તારા માથે દોષનો ટોપડો ઢોળાશે. કેસર, દોષ મારે માથે દોષનું એવું તો વજન છે કે એમાં હવે કોઈ પણ ઉમેરો કરી શકે એમ નથી. દોષ થોડા અણસાર આવી રહ્યા છે દોષના, અને દોષને દૂર કરવા જન્મે જન્મે પણેતર થતા જ સુખથી અળગી થતી જાઉં છું. ઠાકોર મને માફ કરી દો, ઠાકોર મારાથી અળગારો, મને એકલી રહેવા દો. મારું મન બેચેન છે, એ કઈ ખોળે છે, કોઈ ખોવાયેલો સુર સાંભળશે કે નહીં ખબર નથી. અને સાંભળશે તો શરીરનો મોહ નહીં રહે. શરીરનું મમત્વ ત્યાં ઓગળે છે, આત્માનો આત્મા સાથે સુર બંધ થાય છે. મુક્તિનો યાત્રી મુકામ છે. જેવી તારી મરજી કેસર, પણ મેં તારા બાપુને ખાતરી આપી હતી કે વિધ્યાપટ માંડ્યો છે, પાસા નાખ્યા છે, તાવ તો પૂરો કરવો જ પડશે. હવે જોઈએ આ બાજી કેમ સંકેલાય છે. પણ મારા હાથે તને નહીં તૂફું. Thank you.
તમે હું ક્યાં છું? આપના ઘરમાં છું કેસર. ઘરમાં? તો પેલો દરિયો ક્યાં છે? અને પેલો રાજેન્દ્રનો સૂર કેમ નથી સાંભળતો? જલ્દી બારી ખોલો, બારી ખોલો, મારો પેલો રાજેન્દ્રનો સૂર સાંભળવો છે. બારી તો ખુલ્લી જ છે કેસર. ખુલ્લી છે? ના, બંધ છે. રસ્તો બંધ છે. એ ક્યારે મોકલો થશે? ક્યારે ખુલશે? મારે તરફડતા બહાર રહેવું પડશે. મારું કડું સુકાય છે, મારો અવાજ રૂંધાય છે. રૂંધાતા અવાજને રૂંધાવા દો. એ રૂંધાશે તો જ મન શાંત થશે. તારે અત્યારે જ જવું પડશે. ભાવસિંહજી બાપુ. ભાવસિંહ બાપુ? એકાએક બની ગયું. રામસિંહ અત્યારે સમાચાર લાવ્યો. તારે જવું જ પડશે. કાલે વહુ આવી અને આજે આ સમાચાર. પણ એમાં કેસરનું શું વાંક? કાલ રાતની વાત તો નથી જાણતી. કોણ જાણે શું એ બન્યું હશે. કશું બન્યું નથી એની ખાતરી રાખજો. પણ જતા પહેલા એક વિનંતી કરું છું. તારી વહુને ઓની આંચ પણ નહીં આવે. બસ પા, આમ ખેજાઈને વેન ના કાઢો. હું તમને સમજાવીશ, જરૂર સમજાવીશ. પણ જરા ખમો. કેસર આખરની ફરું છે એ હું જાણું છું. સાથે જોડાયું છે બા. હું કેસરને સમજવાની કોશિશ કરી રહ્યો છું. બસ લાગતા નથી. કોણ જાણે કેવી વહુ ઘરમાં આવી. બા, મારે ગુનો છે. અભય આપો અને આ કાનથી બીજે કાન વાત ન જાય તો વાત કહું. નહીં જાય,
કહો, તમને મળતા લગ્ન પહેલા? હા, અને એમણે મને ધમકી આપી હતી એટલે હું નતો બોલતો. ધમકી પણ કેવી, ગામ છોડાવવાની ધમકી. એટલે જ આજ દિવસ સુધી માનતો ન હતો. અનીએ કામણ કર્યા હશે. એ બબડી છે, એને કોઈ બોલાવે છે, એની પાસે જવું છે. વળગાડ હશે. વળગાડ તો આ ઘરને લાગ્યો છે. તો એ વળગાડને આપણે દૂર કરીએ, પણ બાપુ માનશે ખરા? એ નથી, એ હોત તો કદાચ ન માનત, કારણ કે ભરમાયો છે. એની ગેરહાજરીમાં જ આ કરવું જોઈએ. તમે ગોઠવણ કરો મહારાજ. પણ મારું નામ ત્યાં ન સંડોવાય. તમે મારે આશરે છો મહારાજ.
કર્યું હતું. તારે હાથે કોઈ પાપ થઈ ન શકે કેસર. નહીં, કર્યું હતું અને એની સજા આજે હું ભોગવી રહી છું. આ શરીર પરના વળ જુઓ, આવા વળ જ્યારે મન પર પડશે ત્યારે જ મને શાંતિ મળશે. ઠાકોર, કોણે કર્યું આ કાળું કામ? કોણે કર્યું? કોઈએ નહીં, પણ હું કોઈને સમજાવી શકતી નથી. લોકો માને છે કે હું બહાર કોઈ કાળા કામ કરવા જઉં છું, કે મને કોઈ વળગાડ છે, પણ બધું ખોટું. એ બધું ખોટું છે કેસર, પણ આ વળ સાચા છે. આ લગનથી તારા મન પર મારો કોઈ અધિકાર પહોંચે છે કે નહીં એ હું જાણતો નથી, પણ દેવ બ્રાહ્મણની સાક્ષીએ મેં આ શરીર સ્વીકાર્યું છે. મારી નજર આગળ તો એને રીબાવા નહીં દઉં. શરીર? આ શરીરના મોહમાંથી તો પાતક ગળે છે, મારે હાથે ગળ્યું છે. તમે એની ફિકર ના કરો ઠાકોર. મારા મનને શાંતિ આપી હોય તો એક કામ તો તારે કરવું જ પડશે. કરીશ? જમવાનું નથી? હા, કેસરના શરીર પરના વળ જોયા તમે? વળગાડ છે. આટલા વળ? અભે સંગ, એક વાત પૂછું. લગ્ન પહેલા તે કેસરને જોઈ હતી? હા. મને વાતે ન કરી? એમાં કહેવા જેવું રાખ્યું નહીં. માને અંધારામાં રાખીને તે લગ્ન કર્યા? તમને અંધારામાં રાખ્યા નથી બા. એમ તું માને છે ને? એને તારા પર કામણ કર્યા. કોણ જાણે કેવી છોકરી પસંદ કરી તે ખોડાની આબરૂ વગોવી. આબરૂ વગોવાય એવું શું કર્યું બા? હા હા, અડધી રાતે ઘરની બહુ કોઈને કયા વગર ઘરની બહાર નીકળી જાય એમાં આપણી આબરૂ વચ્ચે નહીં દીકરા. કેસર પોતાની મેળે આ ઘરનો ઉમરો ઓળંગતી નથી બા. તો કોઈ સાથ દે છે એટલે ધણીને છોડીને બહાર દોડે છે એમ માનવાનું? તમે મેળામાં જે વાત કરો છો એ જ મને ખરી લાગે છે બા. એટલે જ તો લગ્નની પેલી રાતે તને સૂતો મૂકીને બહાર નીકળી ગઈ. મારો એના પર જાજો અધિકાર ન પહોંચે બા, કારણ કે અમારા લગ્ન પૂરા થયા નથી. લગ્ન પૂરા થયા નથી? ના બા, મારી સાથે ફેરા જરૂર ફરી છે, પણ એ ફેરા શરીર ફર્યો છે. એના મનને શું મૂંઝવી રહ્યો છે એ હું ખોડી દઉં છું બા. એ ખોડીશ ત્યાં સુધીમાં આપણું આખું કોરડું સારાય પંથકમાં વગોવાઈ ગયું હશે. બા, તમને સમજાવી શકાય એમ નથી, એટલી મહેરબાની કરો કેસરને બધું કોચવશો નહીં બા, કોચવશો નહીં. હું તને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારી કઈ ભૂલ થાય છે? હું નથી માનતો. હું તમને મારાથી દૂર રહેવાનું કહું છું તોય? જે દિવસે તું સાથ દઈશ એ દિવસે હું તારી પાસે આવીશ. ત્યાં સુધી તે આંખી દીધી લે લક્ષ્મણ રેખા નહીં વરોટું. એક મહેરબાની કરશું મારા પર? નહીં નહીં, મહેરબાની નહીં કેસર. તારું દિલ જે માંગતું હોય તે માંગ. તમે બીજા લગ્ન કરી લો. કોઈને દુભવવાનું પાતક આપ હવે મારા હાથ ન ખડે એટલે. તું મને દુભવતી નથી કેસર, ને એટલું ધ્યાન રાખશે કે જે દિવસે પીરીના લખેલા લેખ અને તારા માનો માહિલો
તને શાતા વડે મારકે તને દોરી જશે તે દિવસે અભયસિંહ કશા કચવાટ વગર તારાથી અડકો થશે ઠાકોર અરે હું તો અટાને રખોપો કરું છું તારા શરીર તારા શરીર પર પડ ઉઠ્યા છે પણ મારું તો અંતર ઘોળાઈ ગયું છે કે સર ફરી એવું ના બને એટલું જોઈશ મનમાં કોઈ શંકા રાખીને નથી આવ્યો કેસર ફક્ત તારા રખોપા કરવા આવ્યો છું ફક્ત રખોપા આ શરીરના રખોપા કરશો તો મન આમ જ મૂંઝાયા કરશે આ શરીરને તો મારે ઓગાળી નાખવું છે ઠાકોર આ શરીરમાં એક પંખી છે એ પંખીને મારે મુક્ત કરવું છે પણ અડધી રાતે તો અહીં શા માટે આવે છે આવવું પડે છે આ જગ્યા કઈ જાણીતી લાગે છે જાણીતી છે તમે મને નહીં રોકો એ મારું દિલ શાક પૂરે છે તમે મને સમજવાની કોશિશ કરો છો પણ આજે મને ના વાર્તા ઠાકોર મારો મુકામ ઘણો નજીક છે આજે મને ના વાર્તા હું સમજી શકતો નથી કેસર પણ જો તારે માથે આડ રહી જશે ને તો મારી જિંદગી આડે જશે આ દુનિયા આડ મૂકશે ને પણ આજે તો હું ક્યાંય દૂર ચાલી જઈશ પછી દુનિયા કેસરના શરીર પર ભલે આડ મૂકે મારા માનો માયલો અવાજ સાથે ભળી જશે સંભળાય છે ને અવાજ રાજેન્દ્રના સૂર નથી સંભળાતા એ ઠાકોર હસવાનો અવાજ ભાવ ભાવના બંધની જેમ બંધાઈ ગયા છે મારી સાથે
આજે સુર મને બોલાવે છે ત્યારે બોલાવતા હતા. ઘણા વર્ષ પહેલા જ્યારે કેસર કેસર ન હતી એ હતી રૂપા કુંવરી. એ હતી રૂપા એક રાજકુંવરી. બાપુ આજે પણ કોઈ આંબી ન શક્યું. અરે વેચા ઘોડો એટલો પુરપાટ વહેતો ન મૂકીએ, ક્યાંક લથડી પડે તો. અરે ના, માણેક તો હવામાં ઉડે છે. અરે બેટા તોય ધ્યાન રાખવું જોઈએ. કેમ? અકસ્માત થાય ને હાથ પગ ભાંગે તો તને કોણ સ્વીકારશે બેટા? બાપુ કાલે તમારે મારી સાથે આવવું પડશે. મારે? જોઈએ તો ખરા ગઢમાં કોણ વહેલું પાછું આવે છે. અરે બેટા તારી સાથે ઘોડા ખેલવાનું મારું કામ નહીં, તારે માટે તો કોઈ જુવાનીઓ શોધી કાઢવો પડશે. ઘૂંઘટમાં ગોરી તે શું શું છુપાવ્યું, ઘૂંઘટમાં ગોરી તે શું શું છુપાવ્યું, જો બન્યું ઓ ચિંતુ ક્યાંથી આવ્યું. ઘૂંઘટમાં ગોરી તે શું શું છુપાવ્યું, જો બન્યું ઓ ચિંતુ ક્યાંથી આવ્યું. સૂરજ પાસેથી થોડો તડકો મંગાવ્યો, ચાંદા પાસેથી થોડી ચાંદની એ લાવ્યો. સૂરજ પાસેથી થોડો તડકો મંગાવ્યો, ચાંદા પાસેથી થોડી ચાંદની એ લાવ્યો. ફળિયામાં ફૂલડાની કોરમ બિછાવી, ટમ ટમ તાર લીએ ભીત્યું લીપાવી. ઝરણું આવ્યું ને તારો સંદેશો લાવ્યું, ઝરણું આવ્યું ને તારો સંદેશો લાવ્યું. પર જો બન્યું ઓ ચિંતુ ક્યાંથી આવ્યું. ઘૂંઘટમાં ગોરી તે શું શું છુપાવ્યું, જો બન્યું ઓ ચિંતુ ક્યાંથી આવ્યું. કારણ મળે તો કંઈક કહી દઈએ કાનમાં, સમજે તો સમજાવી દઈએ રે કાનમાં. કારણ મળે તો કંઈક કહી દઈએ કાનમાં, સમજે તો સમજાવી દઈએ રે કાનમાં. માન મારો તો ગોરી હોશે મનાવીએ, આવડતું હોય એવું નાચી બતાવીએ. લંબાવ્યો હાથ પછી હૈયાને પાવ્યું, લંબાવ્યો હાથ પછી હૈયાને પાવ્યું. પર જો બન્યું ઓ ચિંતુ ક્યાંથી આવ્યું. ઘૂંઘટમાં ગોરી તે શું શું છુપાવ્યું, જો બન્યું ઓ ચિંતુ ક્યાંથી આવ્યું. પર જો બન્યું ઓ ચિંતુ ક્યાંથી આવ્યું. અન કોણ છે? કુંવરીબા, આપણો જ ભાયાત નેરુ પાસે. વાજિંત્ર રૂડું વગાડે છે. કુંવરીબા, જેવું એ વાજિંત્ર વગાડે છે એવો જ એ મીઠો માણસ છે, મેળો માણવા જાય છે. કુંવરીબા, ઘડ આ બાજુ. મને મન થાય છે મેળો માણવાનું. મેરુબા, આજે તને બોલાવે ખાસ કામ માટે. હુકમ કર બાપુ. મારી અને રૂપાની ઈચ્છા પણ તારું વાજિંતર સાંભળવાની છે. બાપુ, આપની આજ્ઞાનો અનાદર તો ન થાય, પણ આજે માફ કરો, ફરી કોક વાર જરૂર સંભળાવીશ. અનાદર શાનો, કલાકારનું મન હોય છે, જેથી તારી મરજી થાય એથી ચાલ્યો આવજે. તારી એ કલા પણ માણીએ, અલબત્ત કારણ જાણવા મળ્યું હોત તો.
कारण कोई खास नहीं, एना सुर में कोई ना अंतर माथी वेता बोल जोड़ाए तो इनी मजा ज न्यारी छे। आपने संभळाव तो पछी काचू शा माटे? वाह मेरू बाबा, साचो कलाकार छे, तारा जवाब जोई मीठू तारू वाजिंतर हशे ने मने खातरी थई गई। बापू अगर कोई वखाण कर्या था मारा वाजंतर ना, बापू ए वगाड़वा कह्यू? हाँ, पण मैं ना पाड़ी। ना पाड़ी? मैं बापू ने कह्यू के आना सुर मा कोई ना अद्दर ना बोल भले तो ज रंग अच्छा में। बापू ने माठू लाग्यू हशे। अरे ना, मारो जवाब गम्यो एमने। अंतर ना बोल ए सुरमा भेड़वा वाड़ू हवे खोलवू पड़शे नहीं? सापड़ू छे मने एक जणे। एवं तो पछी संभळाव बापू ने। केम बापू ने सांभळवू हशे तो अहीं आवू पड़शे। बापू तो कदाच आवशे, पण पेला अंतर ना बोल। ए तो मारी साथे छे।
પ્રીત્યું ના આંજણું તારી આંખ્યું માં પ્રીત્યું ના આંજણું મેઠો જુગ જુગ થી જોતા જણ વહેવાય રામા આપણી જ વાતો મર આપણા જ ગીત સદા ગાતો હો મગમગતા શ્વાસમાં હુનાઉં રે પછી મનમાં ને મનમાં શરમાઉં રે એ હું તો ક્યું ના આંજણ મેં તો જુગ જુગ થી જોયા છે તાજણ વહેવાય રામા આપણી જ વાતો રતન એ રતન રોટલો બળી ગયો ક્યાં ધ્યાન હતું તારું એ તો રેવા દે મને તો તારા હાથનો બળેલો રોટલો એ મીઠો લાગશે પણ હવે કેટલા દી રહ્યા તારા હાથના રોટલા ખાવાના બાપુ તમે દરબાર ગઢ જવા નીકળો છો ને હું એ તો કહેતો હતો પણ તારું ધ્યાન રોટલા ગળવામાં હતું ને હા તો બાપુ જા હવે ચલો બાપ દીકરીને ઘરમાંથી કરે કે દીકરી બાપને બાપુ જાઓ ને દરબાર ગઢ નહીં તો પાછું મોડું કરશો આવવામાં વારું વારું ત્યાં થોડા રોટલા ઘડી રાખજે બાપુ થોડા ઘઉં લાવ્યો છું તમે તો દરબારમાં કર ચૂકવી દીધો ને બાપુ એ તો રાજનો કર પણ આ તે સ્થિતિ આવી આપને લીધે હું ખેડૂત માણસ બીજો તો શું લાવી શકું પણ જે ધરતી દે છે તે લાવીને હું આપને ચરણે ઠાલવું છું હવે એનો બોજ ન રાખતા દીકરી મોટી થઈ હશે ને લગ્ન માટે કામ આવશે ગામમાંથી ઉચાળા ભરવા પડત જમીન ચાલી જાત દેવા પેટે ખરેટાણે આવીને આપ ઊભા ન રહ્યા હોત તો હું ન જાણે ક્યાં ને ક્યાં ભીખ માંગતો ફરતો હોત બસ આ છેલ્લી વખત મારી રૈયત નગુણી નથી એની મને ખાતરી થઈ ગઈ હવે ન લાવતા રામ રામ બાપુ કેમ બેટા આજે ઘોડેસવારી કરવા નથી જવું બાપુ કુંવરી બાને અમે કોઈ પહોંચીએ કેમ નથી પણ જો મેરું ભાને આપ બોલાવો અને કુંવરી બા જો એને આટી જાય તો આખા એ પંથકમાં કુંવરી બાને કોઈ પહોંચીએ કેમ નથી હારી ના એ જીત્યા ખોટી વાત અને એ જીતી હોય તો તે ઘોડો ખેંચી રાખ્યો હશે ના બાપુ રૂપાને સારું લગાડવા માટે આમ કર્યું ના બાપુ આપને માટે તેથી આપનો અનાદર થયો પણ આપે ઉદાર મન રાખ્યું તક મળી તો થોડું આપને ગોઠિયમ કરવાનું મન થયું અરે મેરું બા તેની વાત હું ભૂલ્યો નથી એક વખત તને જરૂર સાંભળવો છે પણ તારું દિલ ગોઠે ત્યારે અને મેરુભા જી બાપુ પ્રસંગ આવે હવે રૂપા માટે ઘોડો ખેંચતો નહીં રૂપા માટે આપણું માંગું મોકલવું પડશે આમ કેટલાક દિવસ સુંદરનો યુવાન હેળે જશે સાચી વાત છે બાપુ આવું રતન તો આપની મેળીએ જ શોધે પણ જોરુભા ભલી વાત માનશે અરે કેમ ના માને અને આવું ઘર તો એને આખા પંથકમાં ગોતે ક્યાંથી મળે વાતે ખરી છે મહારાજ નવાજી નાખીશ કામ ફતે કરશો પણ વાત જરા સંભાળીને માંડજો પણ મહારાજ
જો તમારા શાસ્ત્રમાં મુરત ના આવતું હોય તો આપણે રૂપા માટે નવું શાસ્ત્ર બનાવી કાઢીશું. અરે બાપુ ની મરજી એ શાસ્ત્ર ખરું ને? તો ઉઠો, જટ કરો, મુરત વીતી જાય. લેતા રામ રામ. રામ રામ. બજસનું માંગુ રૂપા માટે એક તરફી વાત. ન્યાય સંબંધે હાથ મજબૂત નહીં, મેલા થશે. બાપુ, તમારા એ વજે સંઘના કરતું જાણીતા હશે. એ નાલાયક સાથે દીકરી વળાવવા કરતા દીકરીને કુવામાં ધકેલવાનું કોઈ પણ મા બાપ વધારે પસંદ કરશે. વજે સંઘ બાપુને શું જવાબ આપું? વજે સંઘ બાપુ, એમને જઈને કહેજો કે રૂપાએ કોઈ નથણિયાતા ખેતરનો માલ નથી, કે નથી કોઈ લેચા પેચાની દીકરી, કે વજે સંઘ મન ફાવે ત્યારે લણી લે, કે દિલ ચાહે ત્યારે ઉઠાવી લે. પણ બાપુ. મહારાજ, તમે જઈ શકો છો. રૂપાએ કોઈ નધણિયાતા ખેતરનો માલ નથી, કે નથી કોઈ લેચા પેચાની દીકરી, કે વજે સંઘ મન ફાવે ત્યારે લણી લે, કે દિલ ચાહે ત્યારે ઉઠાવી લે. ખરી વાત છે મહારાજ, જોરુભાની વાત ખરી છે. ભૂલ તો આપણી છે કે આપણે માંગુ મોકલ્યું છે. પણ બાપુ, આ થકી લેશો? કેમ આકળો થાય છે બા, એને હાચા વેણ કીધા. પણ બાપુ, આ તો અપમાન કહેવાય. એમ ગુસ્સે ન થવાય બા, માંગુ તો આપણે મોકલ્યું છે. જવે એને ગમે તે આપ્યો, એનો ખોટું શું કર્યું છે? પણ બાપુ, તમે આમ કેમ બોલો છો એ જ મને તો કઈ સમજાતું નથી. અરે એ નહીં સમજાય. હવે તો માત્ર આપણે એક જ સાબિત કરવું છે કે રૂપા લેચા પેચાની દીકરી છે કે નહીં. હવે બાપુ આપ કઈ બોલ્યા? અરે જોરુબા આખો ફાડતો રહી જશે અને ઢસડી લાવીશ એની દીકરીને મારા રંગ મહેલમાં. બાપુને મળવા ચાલ્યા? હા, એમણે યાદ કર્યો તો. મેં યાદ કર્યા હતા. શા માટે? તમારી સાથે હોડમાં ઉતરવાનું ફરી મન થયું. કારણ જાણી શકું છું? ફરીથી જીતવું છે. કોઈક વાર હર્ષવી ખરા? જોઈએ આજે. પણ ઘોડો આજે ખેંચતા નહીં. જીતવામાં આનંદ છે, પણ તમારે હાથે હારવામાં રંજ નથી. રૂપા તો પટરાળી નો છે. મારક આપો. મારક અહીં નથી, પણ અહીં છે. ચાલે આવો. એ શરમ ચીપ સમાતારી. ઓહો હો હો, જોરુભાનું કૂતરું બહુ બરાડે છે. ભા જોઈ શું રહ્યા છો? ખેંચી ગાળે. શું કામ?
હસે છે ને રડે છે પણ ગાંડી થઈ ગઈ છે નહીં નહીં તો શું તે દીવાવર મળ્યા તો નહીં જા થઈ એ સાંભળ્યું નેઠાને રડું આવ્યું ને હસું તું સામે છે એટલે તો તો આખી જિંદગી આમ જ મારે તારી સામે રહેવું પડશે કેમ તું હસતી રહે ને એટલા માટે મીરુભા આપણે એક કામ કરીએ શું આ દરિયાલાલ પણ દેવ છે માગીએ આપશે ચાલ આપણે એની પૂજા કરીએ માગ્યું શું માગ્યું કેવાય એવું નથી મને નહીં તારાથી ક્યાં જાણ્યું છે મથુરા ધામ હે મને ગોકુળ લઈ
આવો મેરુભા. મને યાદ કર્યો? કાલે તમને રાસમાં વગાડતા સાંભળ્યા, ફરી સાંભળવાનું મન થયું. પ્રસંગ જેવો હતો, સૂર છેડાઈ ગયા. અટાણે? અટાણે નહીં વગાડી શકો? વગાડી તો શકાય, પણ એમાં મજા નહીં આવે. અને હું સૂર પુરાવું તો? મારા ધન ભાગ્ય, છતાંય મારા વાજંતરમાંથી રસ નહીં ઘેરે. મારે સથવારે પણ નહીં. આયખામાં સાચો સથવારો એક જ વાર સાંભળે. સાચું કહેજો, એવો સથવારો સાંભળ્યો છે તમને? હા. અને એની સામે મારા જેવીનો સથવારો તમને હીણો લાગે છે? આપનો સથવારો તો કોઈ ભાગ્યશાળીને સાંપડશે. હું? હું તો નાનો માણસ છું. નાના છો, રહેશો નહીં. આ બધા ગરાસની માલિકી એક જ પળમાં તમારી થઈ શકે. શું કરવું છે આ બધું મારે? મારા નાના ખોરડામાં સંતોષ છે મને. એક ખોરડું મારે તમારી પાસે છોડાવવું છે. જેનો સથવારો તમે કર્યો છે એના કરતા હું તમને ઘણું વધારે આપી શકીશ. કુંવરી બા, દિલના સથવારાનો વેપલો ન થાય, એના ત્રાજવા નોકા હોય. મેરુભા, બધી જ શરમ છોડીને મેં તમને અહીં બોલાવ્યા છે. મારી સાથે તમારી જિંદગી ઉછળી બનશે. માનું છું, શરીરે બે સારા કપડાં ચડશે, તેંગી ગરાસનો ધની બનીશ, બે સારા દાગીના ચકમકશે અંગ પર, પણ મનની મેલા તો સુની રહેશે ને. એ મેલાતોમાં આજે કશી કમી નથી, એનું સાટું નહીં થઈ શકે. જવા દો, એ તમે નહીં સમજી શકો. હું નહીં સમજી શકું? ના, તમારા સોના રૂપાના ઢગલા ત્યાં કથિર સમાન છે. એ કથિરના જોર ઉપર તમે પ્રેમ ખરીદવા નીકળ્યા છો. મનની હટડીએ સોનું રૂપું તોળાતું નથી કુંવરી બા. તમે આ ગરાસને આશરે બેઠા છો, છતાંય આવું અભિમાન? તમને અભિમાન લાગશે ખરું, પણ એ અભિમાન નથી, એ સમજાવવું અઘરું છે. તમે જઈ શકો છો. જેવી આજ્ઞા. પણ એટલું યાદ રાખજો મેરુભા, કે રૂપાએ આજ સુધી હાર સ્વીકારી નથી. અને એ યાદ રાખજો કે રૂપાએ જે માંગ્યું છે એને મળ્યું છે. કોઈએ એની માંગ તરછોડી નથી, અને તમે એને તરછોડી શકો. કુંવરી બા, આ ગરાસના નાનેરા માનવી તરીકે આ શરીર હું તમારે માટે ક્યારેય ફૂંકી દઈશ, પણ આ મન ઉપર જેનો અધિકાર છે એનો અધિકાર તમે તો શું કોઈ પૃથ્વીપતિ પણ નહીં છૂટી શકે. કોઈ આક્રાવેણ મોડેથી નીકળી ગયા હોય તો માફ કરજો. બાપુને જાણ થશે તો? આ વાતની કોઈને જાણ નથી, કોઈને જાણ થવી ન જોઈએ. જો આ વાત બહાર ગઈ છે તો તારી ખેર નથી. તારા હાથ લાવ. પણ હાથ નોખ. ખબર પડી ને શું થાય છે? જો આ વાત બહાર ગઈ છે તો તારા આખા શરીરે આ ભાલાથી દામ દઈ દઈશ. અહીંયા જ રહે, જ્યાં સુધી હું તને બોલાવું નહીં ત્યાં સુધી. આપની પાસે આવું તું, ખાલી હાથે આવવાનું મન ન થયું. આટલું લાવી છું, મારી વાડીની મીઠી કેરી. કેરી કેમ, આપને નથી ભાવતી? ભાવે છે, પણ લાવવાની જરૂર નથી. લો બા, ખાલી હાથે કઈ અવાય? આજે મેં તને કેમ બોલાવી છે, કઈ કળાય છે? ના બા, સાચું કહું, પેલા તો એમ થયું કે મારાથી કઈ ગુનો થયો હશે, પણ પછી એમ થયું કે ગુનો થયો હોત તો બાપુ બોલાવત. આપ શા માટે બોલાવો? ના ના, મેં તો તને આજે તારા વખાણ કરવા બોલાવી છે. પેલા દિવસે રાસમાં કઈ કમાલ કરી તે? એ તો બા સંગાત હતો ને મેરુભાનો, એટલે. એટલો ભાલો છે તને મેરુભા? તમને આ શ્વાસ સંભળાય છે? નથી સંભળાતું? મને સંભળાય છે, ને એ એના નામનું જ રટણ કરે છે. આમ દાંતકા કાઢો
अरे गाड़ी एना थी एक केटलाय सारा तने मळी रहेशे। बा हूँ जाऊँ मने मोड़ू थाय छे। सतन मेरू भा तने न मळे तो? हवे नहीं बने बा, ए तो मने क्यार नो ही मळी चुक्यो छे। पर लगन तो नथी थया ने? ना चोरी हाथ नथी मळ्या, पण दिल तो क्यार नहीं मळी चुक्या छे ने मारे मन एज लगन। तू मेरू भाने छोड़ी शके एम नथी? हवे तो गांठ बंधाणी छे बा, ने ए भव भव नी। पर तुझ खोटू, जो मेरू भानो हाथ कोई तारा करता वधारे देखावड़ी छोकरी पकड़ी लेने तो ए तने भूली जशे। बा मारा करता तो तमे रूपाड़ा छो, ने गरासना धनी नु एक संतान तमे रोकी जुओ एने। एटली खातरी छे? मने ही एटली खातरी छे, ने एने ही एटली खातरी छे। बा अमारी वच्चे जो आगनो दरियो होय तो एक बीजा ने मळवा अमे एने ही पार करी जईए। एना ज पारखा करवा छे मारे। रूड़ी समझी। परीक्षा लीधी बा, शा माटे लीधी ए पण समझी। मेरुभाने मैं मेळव्या, तमे ही मेळवी शक्या होत, पण शरीरना पारखा लेवानी होशमां मननी ताकत भूल्या तमे। मन दईने मन जीताय बा, बळजबरीथी तो हाड मासनुं शरीर हाथमां आवे, ने बळे जरा अमथा अंगारानी आँचथी मन दीधुं होत तो तमे हूँ ने मेरुभा एक एवी दुनिया में खुआना होत जे शरीर ना आवा पारखा करवानी होश न जागत। कारण त्या मन ना मेड़ मा हूं ने तू खुआई जाए छे, मात्र रहे छे नकरा कृत्यु नसुर। બહુ મોડું કર્યું રતન? હા થોડું મોડું થયું, તારા વિના મારું વાજંત્ર સૂનું હતું, હવે તો નથી ને। પણ રતન આજે કોણ જાણે કેમ મીઠા સુર નીકળતા જ નથી, કશી વેદનાના અંતરમાંથી નીકળતી હતી। સાચે જ, ચાલ આપણે બેકરની કોરે જઈને બેસી। હા ચાલ। रतन आज शू थयु? कहीं नहीं ए तो बाहर राख रखी थी ने, ध्यान नहीं रही एना ऊपर पग पड़ियो। ને લીધે આવું ન થાય, સાચું બોલ રતન। સાચું જ કહું છું મારા સમ। સમ કરી દીધા મેરું ભા, મારે જાણવું છે આ કામ કોણે કર્યું? આજ પારખા લીધા તે શળભાઈ,
કુમરી બાએ રૂપાએ કેવી રીતે તેને પામવા માટે આગનો તર્યો ઓળંગી શકું કે નહીં એમને જાણવું હતું ને તને અંગારા પર ચલાવી ના ગરમ ભાલાની પીછાત પીછાવી શા માટે ઉછલમ નિરૂપા શરીરના પારખા કર્યા ને મનની મોટપનો ખ્યાલ આવ્યો હશે એમને આવું શા માટે કર્યું એ જાણે છે તું નિરૂપા એ તારા પર વારી ગયા છે તું એમને સ્વીકારી ન શકે અહંકારને મનમાં સંગ્રી એ પ્રેમ પામવા માંગે છે પ્રેમ બજબથી થતું હોત તો કદાચ મેળવી શકત મેરુભાને પણ પ્રેમ ત્યાગથી જ મળે છે અહંકારથી પ્રેમનો માંડવો સજાતો નથી એ શોભે છે એવા મનથી જે બધું નિવછાર કરી જાણે મને તો દયા આવે છે એમની જો પ્રેમનો સાચો અર્થે સમજ્યા હોત તો પ્રેમના પંથ પર ડગ માંડી શક્યા હોત પણ મેરુભા તને મારા સમજે જો ક્યાંય એ વાત કરી તો મને ભય છે રતન રૂપા એટલેથી નહીં અટકે એ શું કરી શકશે તું ચિંતા ન કર એ આજે વાજંતર નહીં વગાડે ને ગાંડા કરુણ સુર નીકળશે તો આપણો પ્રેમ એટલું કાચો સમજશે રતન બેટા હવે તો તારે હાથે પગે ઝટ મહેંદી લાગી જાય તો સારું નહીં તો લગડા કોણ જાણે કેટલી વાર દાજીને હાથ પગ નખામાં કરી નાખી બાપુ એ તો ધ્યાન ન રહ્યું ને રાખના ઢગલા પર પગ પડી ગયું રોટલા દાજે પગ બળે આ બધી શાન નિશાની છે ખબર છે તને શાની આ ઘરમાં હવે તને ગોતું નથી એને આ ચેતરમાં નક્કી કઈ નાખી તારા લગન પણ પેલા મુહૂર્ત તો જોવો પડશે ને તમે જોઈ આવો પણ તારું મન તો જાણવું જોઈએ ને મારું મન કઈ નથી કેતું પણ આંખો તો કહી જાય છે ને બાપુ બેટા વાત તો વાયરો એ ફેલાવે તારું મન જ્યાં ગોઠ્યું છે ને ત્યાં જ તારા લગ્ન નક્કી કરીશું બાપુ બેટા જલ્દી ઉપકાર ભૂલી જાય છે ને ઉપકાર ફેરવાની વાત આવે છે ત્યારે પગ જમીનમાં ખોડાઈ જાય છે એ અમારો અનુભવ છે એટલે જ વાત કરતા પહેલા જાણવા માંગુ છું કે ઉપકારને સાંભળીને અમારી વાતનો જવાબ આપવો હોય તો જ હું વાત છેડું કુમરીબા આ દેશર એટલો નગુણો નથી અમારા મનમાં રતન હતી રતન એના લગ્ન નથી કરાવવા હા કુમરીબા આપની દયાથી જટ કરવા માંગુ છું તો જટ કરી નાખો પણ શું બા કોઈ મુરત્યો મગજમાં હતો હા કુરીબા રતનની મરજી છે અને અમારી મરજી આપને પણ ગમશે રતનના લગ્ન આ ગામમાં ન થવા જોઈએ આ ગામના કોઈ પણ જુવાન સાથે રતનના લગ્ન થાય એવી અમારી ઈચ્છા નથી તમારી ઈચ્છા હોય તો ભલે પણ પછી નગુણા નથી એવા શબ્દ ન ઉચ્ચારતા પણ બા એ લગ્ન ન થાય તો દીકરીને વળાવો દેશો બા આ ગામની બાર અને મેરુભાને ભૂલી જાઓ તમારી દીકરીનું હિત એમાં જ છે અને આ વાત આ ચાર દીવારોની બહાર ના જાય એમાં પણ કુમરી બા થોડું મને સમજાય છે હવે પણ મારા બે વેણ સાંભળી લો મારી દીકરીને આ ગામ બહાર વળાવીશ આ વાતને જા આ ગામમાં કોઈને નહીં થાય એનું કારણ આપની ધમકી નહીં પણ જે ધણીએ મને આશરો આપ્યો છે એ ધણીની દીકરીને સુખ મળતું હોય તો મારી દીકરીના સુખમાં હું જાતે જ આગ ચાપીશ એ આગ એનો તો ભોગ લેશે જ પણ નાહક કોઈનો બંધાતો માળો પીખવાનું પાતક લઈ જિંદગી ભર તમારે પણ અંતરની આગમાં બળતા રહેવું પડશે બેટા તારા લગ્નનું મુહૂર્ત જોઈ આવ્યો છું તારો આ ઘરડો બાપ જેમ કહેશે તેમ તું કરીશ ને બાપુ
તમે કહ્યું કે કેદી નહોતું કર્યું પણ આજ કેમ એમ પૂછો છો બેટા મુહૂર્ત બહુ ટુકડું છે ને મુહૂર્ત હજી ગોતવાનું છે કેમ બાપુ તારો અભાગ્યો બાપ શબ્દ દઈ આવ્યો છે કોને કુમરી બાને કુમરી બાને બાપુ શું શબ્દ દીધો એમણે માગ્યો એ મેં આપ્યો દીકરી તારા બાપુના પગ આ જમીન પર સ્થિર થયા હોય તો એ કુમરીબાના બાપુના કારણે કુમરીબા એ ઉપકારનું સાટું લેવા માગે છે પણ કઈ કારણ વગર કારણ તો મને કળાય છે દીકરી તારે મેરુભાને ભૂલી જવું પડશે એને એને ભૂલી જાઓ ભૂલવું પડશે બેટા તારો આ બાપ આ ગ્રાસનો હોશિયાળો છે મારા હાથે તારા સુખમાં આગ ચાપતા તારું મન ભાંગી પડશે પણ આપણે નાનેરા માણસ છતાં નગુણા નથી એ વાત કુમરીબાને કળાવી જોઈએ જિંદગી જીવવા માટે ઉપકાર લીધો એ ફેરવા માટે તારે મન મારવું પડશે બેટા બાપુ મને બાર ગામ વળવાની તૈયારી રાખજો ને કુમરીબાને પણ નોતરજો મારી જાન જાય ત્યારે કુમરીબા તને પામવા માટે છે પણ કુમરીબાના રૂપમાં આપણા પ્રેમની પરીક્ષા થાય છે જો ડગ પાછા પડ્યા તો આપણી એટલી અધુરપ આજ સુધીનો માર્ગ સાથે કાપ્યો હવે બાકીની વાટ એકલા કાપી શું કામ મેરુભા રતન પ્રેમની સમાધિ માટે આ દરિયાલાલ હાજર છે ને પણ તું અરે ગાંડી મન તો એક તો એકલી જાત મોતમાં એ સાથે જીવીએ અને એ પણ અમીટા સુરના સંગાથે પૂરી કરીએ ઉપકારનો બદલો ચૂકવો ને બાપનું ઋણ
દીકરીએ ભેળ્યું. કુંવરીબા, હું આવ્યો છું તન્ના છેલ્લા શબ્દો કહેવા. એ કહી ગઈ હતી કે બાપુ તૈયારી રાખજો મને વળાવવાની, અને મારી જાન જાય ત્યારે કુંવરીબાને અહીં જરૂર નોતરજો, જરૂર નોતરજો. જાન તો વિદાય થઈ ગઈ કુંવરીબા, તમને તો શું, પણ એના બાપને ખબર ન પડી. મેં એમને સાસે વળાવી, બહુ દૂર વળાવી કુંવરીબા, બહુ દૂર વળાવી, બહુ દૂર વળાવી કુંવરીબા, બહુ દૂર વળાવી, બહુ દૂર વળાવી કુંવરીબા, મારી દીકરીને વળાવી, બહુ દૂર વળાવી. પૂરી કરીને ઉપકરણ બદલો ચૂકવો ને બાપનું ઋણ દીકરીએ ચૂકવ્યું. હું આવ્યો છું રતનના છેલ્લા શબ્દો કહેવા. એ કહી ગઈ હતી કે બાપુ તૈયારી રાખજો મને વળાવવાની, અને મારી જાન જાય ત્યારે કુંવરીબાને જરૂર નોતરજો. જાન તો તો તમે બહુને મેરુભા એક એવી દુનિયામાં ખોવાણા હત જે શરીરના આવા પારખા કરવાની હોશ ન જાગે, કારણ ત્યાં મનના મેળમાં હુંને તું ખોવાઈ જાય છે, માત્ર રહે છે નકર કૃત્યુ નસુર. કોણ જાણે કેટલાય ભાવથી અહીં શરીર ત્યજું છું, ને તારે ભાવે મારો માયલો પવિત્ર થતો જાય છે. કોઈ વાર કેસર બની, કોઈ વાર કઈ બની, પ્રાયશ્ચિત કરતી આવી છું, ક્યારે પામીશ એ મનનો મેં કશી ખબર નથી. પણ ક્યારેક તો પામીશ, ક્યારેક તો ઓગળી જઈશ એ પ્રીતુના સુરમાં. નથી સાંભળતા? ધ્યાન દઈને સાંભળો. આ દરિયાના પેટાળમાંથી એ સુરલી ગંગા વહેતી આવે છે. મને પવિત્ર કરવા, મને પવિત્ર કરવા. તારી આંખમાં પ્રીતના આંજણો, મેં તો જુગ જુગથી જોયા છે તાજન. વહેવાય રામા આપણી જ વાતો, ભ્રમર આપણા જ ગીત સદા ગાતો. રત્નેશ કહ્યું હતું ને કે મન દીધું હોત તો આપણે ત્રણે એક એવી દુનિયામાં ખોવાણા હોત જ્યાં મનના મેળમાં તું અને હું ખોવાઈ જાય છે, રહે છે નકરા પ્રીત્યુના સ્વર. રત્નેશ કહ્યું કુંવરીબા તને પામવા માંગતા હતા, ના બન્યો. પ્રાયશ્ચિત કરીને આત્મા પવિત્ર બન્યો છે. સંગાત આપ. Thank you.